નમસ્કાર મિત્રો, બિયર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે શેના વિશે ચર્ચા કરવાના છીએ. જી હા મિત્રો, આપણે આજે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકની જે ભરતી પ્રક્રિયા થવાના છે એના વિશે થોડીક ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, હાલમાં જેવી માહિતી મળેલી છે કે રાજકોટ, મહેસાણા અને ભાવનગર આ ત્રણ જિલ્લાની અંદર છે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જેટલી આવેલી છે, તો આ તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જે શિક્ષક સહાયકની જગ્યા ખાલી પડેલી છે લાસ્ટ ભરતી સમયમાં અને હાલમાં કોઈ નવી ભરતી માટે જગ્યા ખાલી થયેલી છે કે કેમ તેની માહિતી મંગાવવામાં આવેલી છે. તો આ પરિપત્ર પ્રમાણે છે એ બીજા જિલ્લાઓમાં પણ ધીમે ધીમે પરિપત્ર થશે અને દરેક જિલ્લાઓમાંથી આ પ્રકારે માહિતી મંગાવવામાં આવશે જે ખાલી જગ્યા રહેલી છે તેની માહિતી. તો એના આધારે છે એ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં થશે, કેમ કે આવા જ્યારે પરિપત્ર થાય છે એના પછી જ ભરતી પ્રક્રિયા આવતી હોય છે. તો આ જે ભરતી પ્રક્રિયા છે એ કદાચ એ ઇલેક્શન પછી જ આવવાની શક્યતા રહેલી છે. તો ઇલેક્શન પહેલાં એ ભરતી પ્રક્રિયા આવશે નહીં. તમે બાજુમાં એ પરિપત્ર જોઈ શકો છો, એ મહેસાણા, રાજકોટ અને ભાવનગરનો પરિપત્ર છે. ત્રણેય જિલ્લાની અંદર છે પરિપત્ર થયેલો છે, જે જગ્યા ખાલી છે એની માહિતી મંગાવતો પરિપત્ર થયેલો છે અને એના આધારે હું તમને આ માહિતી આપી રહ્યો છું કે ટૂંક સમયમાં, ટૂંક એટલે કે ઇલેક્શન પછી સમયમાં છે એ શિક્ષક સહાયકની ભરતી થવાની શક્યતા રહેલી છે. અને મિત્રો, તમારા બે ત્રણ પ્રશ્નો સૌથી અગત્યના હતા, એ હતા કે 2018માં પાસ કરેલા ટાટની એક્ઝામવાળા આ ભરતીમાં ભાગ લઈ શકે. તો મિત્રો, જરૂરથી ભાગ લઈ શકે, કેમ કે ટાટની એક્ઝામની માર્કશીટ છે એ થોડાક જ દિવસોમાં તમારા ઘરે છે, એ સ્પીડ પોસ્ટ હતો તો રજિસ્ટર એડી મારફત છે તમારા ઘરે પહોંચી જશે, એટલે તમે આરામથી એમાં ભાગ લઈ શકશો જે મિત્રો પાસ થયેલા છે એ મિત્રો. અને 2014વાળા જે મિત્રો છે જેણે 2014ની અંદર ટાટ હાયર સેકન્ડરી પાસ કરેલી છે, તો એવા મિત્રો માટે એક થોડીક દુઃખની વાત એ છે કે 2014થી આપણે ગણીએ તો 5 વર્ષની વેલિડિટી આપણા માર્કશીટની હોય છે. તો 2014થી 2019 એટલે કે આવતા મહિનેથી છે 2019, તો 2019માં એ લોકોની માર્કશીટ છે એ સમાપ્ત થઈ જશે, એટલે કે એની વેલિડિટી પૂરી થશે. કદાચ તમારી જે વેલિડિટી માર્કશીટમાં જે મહિનો જે આપેલો છે એ મહિના પહેલા જો ભરતી થાય તો કદાચ તમે ભાગ લઈ શકો, પણ એના પછીના મહિનામાં જો ભરતી થાય તો તમે ભાગ નહીં લઈ શકો, કેમ કે 2014થી 2019 એ 5 વર્ષ થઈ જતા હોય છે. એટલા માટે તો આ બે જે પ્રશ્નો તમારા રહેલા છે તો એમાં તમને માહિતી મળી ગઈ છે કે 2014વાળા ભાગ લઈ શકે કે નહીં અને 2018વાળા જે ભાગ લઈ શકે એ કઈ રીતે ભાગ લઈ શકે છે. તો આરામથી ભાગ લઈ શકે છે મિત્રો. અને બીજી વાત, કેટલી જગ્યાની ભરતી થવાની છે એની તો ચોક્કસ માહિતી હજી સુધી આવી જ નથી, એટલે એની માહિતી તમને ન આપી શકો કે કેટલી ભરતીની મતલબ કેટલી સંખ્યા આવવાની છે ભરતી માટે એની કોઈ ચોક્કસ માહિતી નથી. પણ આ એટલું કહી શકો કે આ જે ભરતી થવાની છે કદાચ ભવિષ્યની અંદર, તો એ ભરતી છે એ ગ્રાન્ટેડ શાળામાં થવાની છે. ગ્રાન્ટેડ શાળામાં આ ભરતી રહેશે, કેમ કે પરિપત્ર અંદર છે એ ગ્રાન્ટેડ શાળાઓનો જ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. એટલા માટે એવું કહી શકાય કે ગ્રાન્ટેડ શાળાઓની અંદર જ છે એ ભરતી થવાની છે. અને મિત્રો, ગવર્મેન્ટ હોય કે ગ્રાન્ટેડ, એ બંને ફરક કેટલો છે એ તમને કહી દઉં. ગવર્મેન્ટ એટલે પ્યોર સરકારી અને ગ્રાન્ટેડ એટલે કે કોઈ સંસ્થા દ્વારા છે એ સ્કૂલ ચલાવાતી હોય, એને દાન અપાતું હોય, એ પ્રકારની શાળાઓ એને ગ્રાન્ટેડ શાળાઓ કહેવાય છે. અને બંનેની ભરતી પ્રક્રિયા અલગ અલગ થતી હોય છે, બંનેના મેરિટ પણ અલગ પડતા હોય છે અને બંનેની જગ્યાઓ પણ અલગ અલગ હોય છે મિત્રો, યાદ રાખજો. એટલે તમારા મનમાં જો પ્રશ્ન હોય કે બંનેની ભરતી સાથે થાય છે ભરતી પ્રક્રિયા તમામ કામગીરી, તો એવું નથી હોતું. ગ્રાન્ટેડ વાળાનું અલગ હોય છે અને સરકારી વાળાનું પણ અલગ હોય છે. આ મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ, કદાચ ન હોય તો એ તમને માહિતી આપું છું, એ તમે સાચવી રાખજો. તમને ખ્યાલ આવે કે ગ્રાન્ટેડ શાળાઓ કેવી રીતના હોય છે અને ગવર્મેન્ટ શાળાઓ કેવી રીતના હોય છે, તો આ બંને ભરતી પ્રક્રિયામાં છે એટલો તફાવત રહેલો છે. તો મિત્રો, આ બધી વાત હતી એ આપણે આ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરોસક સહાયકની જે ભરતી પ્રક્રિયા થવાની છે તેના વિશેની માહિતી એ હતી. આશા રાખું છું તમને માહિતી ગમી છે, તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ હજી કોઈ બીજી માહિતી મારી પાસે આવશે તો તમને વિડીયો થકી છે હું ચોક્કસ માહિતી આપતો રહીશ. અને પ્લસ મારા છે એક કોમ્યુનિટી ટેબ ઉપર પણ તમે છે મને જોતા રહો, કેમ કે ત્યાંથી તમને છે અમુક અપડેટ્સ આપતો રહેતો હોઉં છું. તમે મારા ચેનલમાં જશો તો તમને ત્યાં કોમ્યુનિટી ટેબ બતાશે, તો કોમ્યુનિટી ટેબ ઉપર બી તમને માહિતી મળતી રહેશે નિયમિત. તો ત્યાં પણ તમે છે નિયમિત ચેક કરતા રહો જો તમારે ભરતી પ્રક્રિયાને સંબંધિત કોઈ પણ માહિતી જોઈતી હોય છે, જેના માટે વિડીયો ન બનાવી શકાય એવી માહિતી તમને હું ત્યાં પોસ્ટ કરી દેતો હોઉં છું, તમે માહિતી જોઈ શકો છો. એટલા માટે બસ મિત્રો, આશા રાખું છું માહિતી ગમી છે, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બીજા મિત્રો સુધી પહોંચે એટલા માટે. અને આવા જ કન્ટેન્ટ માટે, આવી જ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો, ધન્યવાદ.